નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે જોવાનું છે સરોજ પાઠક વિશે. તો સરોજ પાઠકના જીવન ચરિત્ર અને તેને લખેલી કૃતિ વિશે આજે આપણે જોવાનું છે. તો આ બધી કૃતિ બધીને શોર્ટકટ રીતના કઈ રીતના યાદ રાખવી તે આપણે જોઈશું. તો આની પહેલાં મેં લેક્ચર 1-5 જે છે તે ઓલરેડી મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલ છે, જે તમે ડિસ્ક્રિપ્શનમાં જોશો તો ડિસ્ક્રિપ્શનમાં નીચે તમને લિંક તેની મળી રહેશે. તો મિત્રો, રેવન્યુ તલાટીની જે એક્ઝામ જે છે તેમાં આપણે સાહિત્યનો જે પોર્શન આવે છે તે મોસ્ટ એમપી છે, કે 15માંથી તમારે 12-13 માર્ક્સ મેળવવા હોય તો તમારે એટલીસ્ટ જે 40 મહત્વના જે કવિ જે છે તે 40 કવિ તો તમારે કરવા જ પડશે. તો આ બધા કવિ આપણે કરવાના છે. તો તેમાં આજે આપણે પહોંચ્યા છીએ લેક્ચર 6માં સરોજ પાઠક વિશે. તો વિડીયોના અંતમાં હું તમને એક ક્વેશ્ચન પૂછીશ, જેનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનો રહેશે. તો મિત્રો, તમે જો ચેનલ પર નવા હો અને ચેનલને હજુ બી સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય અને આવી સાહિત્યની શોર્ટકટ અને ગુજરાતના તાલુકાની બધાની શોર્ટકટ ટી મેળવવા માંગતા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ તમને મળતી રહેશે. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ. તો સરોજ પાઠક વિશે, તો સરોજ પાઠકનો જે જન્મ જે છે તે જન્મ ક્યાં થયો? તો ઘણી વાર એક્ઝામમાં મોસ્ટ એમપી પૂછાઈ ગયો છે સરોજ પાઠકનો જન્મ ક્યાં થયો. તો સરોજ પાઠકનો જન્મ જે છે તે જખૌ કચ્છમાં થયેલો છે. તો સરોજ પાઠકનો જન્મ ક્યાં થયો? તો જખૌ કચ્છ ખાતે તેનો જન્મ થયેલો છે. પછી છે તેનું ઉપનામ શું છે? તો તેને આધુનિક યુગના અગ્રણી નારી તરીકે ઓળખવામાં આવે છે. સરોજ પાઠકને આધુનિક યુગના અગ્રણી નારી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ખાસ કરીને યાદ રાખીશું આધુનિક યુગના અગ્રણી નારી તરીકે કોણ ઓળખાય છે? તો સરોજ પાઠક ઓળખાય છે. સરોજ પાઠકનું પૂરું નામ પૂછાય તો પૂરું નામ આપણે યાદ રાખીશું સરોજ ઇન્દુભાઈ પાઠક. પૂરું નામ છે સરોજ ઇન્દુભાઈ પાઠક. તો આટલી માહિતી જે છે તે સરોજ પાઠકની એક્ઝામમાં પૂછાય છે, તો એટલે આપણે યાદ રાખીશું. તેના પતિનું નામ છે રમણલાલ, પણ તે એક્ઝામમાં ક્યારેય પૂછાતું નથી. તો મિત્રો, તે આપણે ખોટું ડિસ્ક્રિપ્શન માટે વધારે મૂકીને વધુ યાદ રાખવું પડે તેવું આપણે નથી કરતા. તો તેનો જન્મ યાદ રાખવો પડશે. તો જન્મ છે તેનો જખૌ કચ્છમાં. તેનું ઉપનામ તો આધુનિક યુગના અગ્રણી નારી. પછી છે એનું પૂરું નામ, તો પૂરું નામ છે સરોજ ઇન્દુભાઈ પાઠક. તો આટલી માહિતી જે છે તે યાદ રાખજો. હવે જોઈએ આપણે તેની કૃતિ. કૃતિ જોતા પહેલા તેની આગળ નોંધ લઈશું કે એવા કયા સાહિત્યકાર જે છે તે બારડોલી ખાતે પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા. એવા કયા સાહિત્યકાર જે છે તે બારડોલી ખાતે પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા? તો આપણો જવાબ આવશે સરોજ ઇન્દુભાઈ પાઠક. તો યાદ રાખજો મિત્રો, સરોજ ઇન્દુભાઈ પાઠક જે છે તે બારડોલી ખાતે પ્રોફેસર તરીકેની નોકરી કરતા હતા. તો ઘણીવાર જીપીએસસી જે છે તે આવા ક્વેશ્ચન પૂછી નાખે છે. તો આ બધી નોંધ જે છે તમારી બુકમાં નોટ કરી લો, જેથી કરીને આગામી કોઈ બી એક્ઝામમાં આવા કોઈ ક્વેશ્ચન પૂછાય તો બી તમે સારા એવા માર્ક્સ તમે એટેમ્પ કરી શકો. તો હવે છે તેની કૃતિઓ. તો તેની કૃતિઓને આપણે ઇઝીલી આપણે કઈ રીતના યાદ રાખવી તે આજે આપણે જોવાનું છે. તો મિત્રો, આજે એની માટે મેં ટૂંકી વાર્તા બનાવી છે. તો આ બે લીટીની વાર્તાની મદદથી તેની નવે નવ જે કૃતિ જે છે તે તમને ઇઝીલી યાદ રહી જશે. તો આ વાર્તા જે છે તે તમારી બુકમાં નોટ કરતા જાઓ અને બાજુમાં જેની કૃતિ જે છે તે લખતા જાઓ. તો ટૂંકી વાર્તા છે, મારો પ્રિય પ્રેમ સંસારિક નહીં પરંતુ વિરાટ છે. મારો પ્રિય પ્રેમ સંસારિકા નહીં પરંતુ વિરાટ છે. કે મારો જે પ્રેમ જે છે તે સંસારિક જ નથી ખાલી, પરંતુ કેવો છે? વિરાટ છે. પછી હું કીધું તેણે તથાસ્તુ, એટલે પછી તેણે આશીર્વાદ આપ્યા. તો તથાસ્તુ. તો અહીં મારો જે છે તો મારો પરથી આપણી બે કૃતિ બને છે, મારો રાગ અને મારો અસબાબ. મારો રાગ અને મારો અસબાબ, તો મિત્રો બે મોસ્ટ આઈએમપી કૃતિ છે, ઘણી વાર એક્ઝામમાં બી પૂછાયેલી છે ડિસ્ટ્રિક્ટ પંચાયતની એક્ઝામમાં. તો ખાસ કરીને યાદ રાખો મારો રાગ અને મારો અસબાબ આ બે કૃતિ કોની છે? તો તે સરોજ ઇન્દુભાઈ પાઠકની છે. તો મારો પરથી બે કૃતિ બની ગઈ. ત્યારબાદ પ્રિય પરથી, તો પ્રિય પરથી બનશે પ્રિય પૂનમ. તો પૂનમના દિવસે આપણે રાસ ગરબાના આયોજન થાય છે, તો તેના પરથી પ્રિય પૂનમ નામની જે કૃતિ જે છે તે સરોજ ઇન્દુભાઈ પાઠક દ્વારા લખવામાં આવેલી છે. તો પ્રેમ પ્રિય પરથી આવશે પ્રિય પૂનમ. પછી છે મોસ્ટ આઈએમપી, પ્રેમ પરથી આવશે પ્રેમ ઘટા ઝુકાઈ. પ્રેમ પરથી આવશે પ્રેમ ઘટા ઝુકાઈ. તો મિત્રો, ઘણી વાર એક્ઝામમાં વારે વારે પૂછાયેલી કૃતિ પ્રેમ ઘટા ઝુકાઈ, આ કૃતિ કોની છે? તો પ્રેમ ઘટા ઝુકાઈ આ કૃતિ જે છે તે સરોજ ઇન્દુભાઈ પાઠકની છે. પછી છે સંસારિકા. તો આપણી પાંચમી કૃતિ જે છે તે છે સંસારિકા. સંસારિકા કૃતિ કોણે લખી હતી? તો સરોજ પાઠકે લખેલી હતી. પછી છે નહીં. તો નહીં પરથી બી આપણી બે કૃતિ બનશે,
नहीं अंजवाड़ू नहीं अंधारू, नहीं अंजवाड़ू नहीं अंधारू, तो आ बने कृति जे छे ते आपड़ी नहीं पर थी बनशे। अहीं जेम मारो पर थी बनी मारो राग अने मारो असबाब, एवी ज रीतना नहीं पड़ती, नहीं अंजवाड़ू नहीं अंधारू आपड़े बे कृति बने छे। पची छे विराट, तो विराट पंथी बनशे विराट टपकू, विराट पंथी बनशे विराट टपकू, तो विराट टपकू कृति कोना द्वारा લખવામાં આવી હતી, તો સરોજિંદુભાઈ પાઠક દ્વારા લખવામાં આવી હતી। પછી છે તથાસ્તુ, તથાસ્તુ જે છે તે કૃતિ કોના દ્વારા લખવામાં આવી, તો તથાસ્તુ જે છે તે આપણે સરોજિંદુભાઈ પાઠક જે છે તેના દ્વારા લખવામાં આવી છે। તો મિત્રો ટૂંકી વાર્તા યાદ રાખો, મારો પ્રિય પ્રેમ સંસારિકા નહીં, મારો પ્રિય પ્રેમ સંસારિકા નહીં પરંતુ વિરાટ હશે, પછી એને આશીર્વાદ આપ્યા એટલે કે તથાસ્તુ। તો આના પરથી આપણી કૃતિ યાદ રાખો, મારો પરથી બે કૃતિ છે, મારો રાગ મારો અસબાબ, પછી છે પ્રિય, તો પ્રિય પરથી બનશે આપણું પ્રિય પૂનમ, પછી છે પ્રેમ, તો પ્રેમ પરથી બનશે પ્રેમ ઘટા ઝુકાઈ, તો આપણે યાદ રાખીશું પ્રેમ પરથી બનશે પ્રેમ ઘટા ઝુકાઈ, પછી છે સંસારિકા, તો સંસારિકા આપણી કૃતિ બની ગઈ, પછી નહીં પરથી બે કૃતિ, નહીં અંજવાળું નહીં અંધારું, નહીં અંજવાળું નહીં અંધારું, પછી વિરાટપતિ બનશે વિરાટ ટપકું, વિરાટપતિ કઈ કૃતિ બનશે, તો વિરાટપતિ બનશે આપણી વિરાટ ટપકું કે આપણી આઠમી કૃતિ। ત્યારબાદ છે નવમી કૃતિ છે તથાસ્તુ, પછી આશીર્વાદ આપ્યા તો શું આવશે તથાસ્તુ। તો આના મદદથી શોર્ટકટ ટ્રીકની મદદથી આપણી નવે નવ કૃતિ જે છે તે આપણને ઇઝીલી યાદ રહી ગઈ। તો મિત્રો આની જ રીતના જે આગલા પાંચ લેક્ચર જે મૂકેલા છે તેમાં જ આવી બધી ટૂંકી વાર્તા બી મૂકેલી છે, તો ટૂંકી વાર્તાની મદદથી તમે બધી જે કૃતિ જે છે તે તમે ઇઝીલી તમને યાદ રહી જશે। બાકી તમે કૃતિ કરવા બેસો તો એક એક સાહિત્યકારની 20-20-30 કૃતિઓ છે, તો તે ઘણું બધું અઘરું પડી જશે। તો આવી રીતના જે ટ્રીકની મદદથી યાદ રાખો જેથી કરીને સાહિત્યમાં તમે સારા એવા માર્ક્સ મેળવી શકો। તો હવે છે આજનો ક્વેશ્ચન, તો આજનો ક્વેશ્ચન છે શામળ ભટ્ટના ગુરુનું નામ શું છે, શામળ ભટ્ટના ગુરુનું નામ શું છે, તો આનો આન્સર તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલો એવી હું આશા રાખું છું। અને મિત્રો ફટાફટ આનો રિપ્લાય કરો જેથી કરીને રાઈટ આન્સર જે છે તે હું તમને રિપ્લાય કરીશ। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સુધી શેર કરજો અને આવા જ વિડીયો ડેઈલી મેળવવા ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ।